ધોરાજીનો એક એવું ગામ જોવા મળ્યું છે જેમાં અંદાજે છેલ્લા 25 વર્ષથી કોઈ પણ પ્રકારની સુવિધાઓ નથી. ગામમાં રહેતા સ્થાનિક લોકોને વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ત્યારે કયું છે આ ગામ અને શું છે ત્યાંના વિદ્યાર્થીઓને સ્થાનિકોની સમસ્યા, તો જોઈએ આ બાબતે અમારો ખાસ અહેવાલ. રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાનું એક એવું ગામ કે જે ગામ પોતાના નામથી જેટલું પ્રખ્યાત છે તેટલું જ સુવિધાથી વંચિત છે. ત્યારે અહીં આ ગામ પાસે આવેલા ભાદરબે ડેમની ઓળખ પણ ભૂખી પાસે આવેલ ભાદર ડેમ તરીકે થાય છે. પરંતુ અહીં આ ગામમાં સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે છેલ્લા અંદાજિત 25 વર્ષથી એસસી બસની કોઈ પણ સુવિધા જોવા મળી રહી નથી, જેને કારણે આ ભૂખી ગામના લોકો, ખેડૂતો, મજૂર વર્ગ અને ખાસ કરીને વિદ્યાર્થીઓ ખૂબ મુશ્કેલીઓ વેઠી રહ્યા છે. જોકે પરિવહન માટેની કોઈ પણ પ્રકારની સુવિધા ન હોવાને કારણે અહીંયા લોકોને ફરજિયાત ચાલીને અથવા કોઈ સ્થાનિક વ્યક્તિની સવારી કરીને જવું પડે છે. ત્યારે અહીંના લોકો હાઈવે તેમજ તાલુકા મથકે પહોંચવા માટેના રસ્તે પહોંચી શકે છે, જેથી અહીંયા રહેતા લોકોને ફરજિયાતપણે અન્ય લોકોનો સહારો લેવો પડે છે અથવા જે પણ પગપાળા ચાલીને પોતાના કામો અને વ્યવસાય અને અભ્યાસ અર્થે જવું પડે છે. આ ગામના વિદ્યાર્થીઓને અભ્યાસ અર્થે જવા માટે ક્યારેક કોઈ અન્ય વાહન ચાલકનો સહારો લેવો પડે છે, તો ક્યારેક જીવના જોખમે છકડામાં મુસાફરી કરવી પડે છે. આ ઉપરાંત અમુક વિદ્યાર્થી સવારમાં વહેલા ઉઠી અને પોતાના અભ્યાસ કાર્ય માટે અંદાજિત 7 કિલોમીટર હાઈવે સુધી સાયકલ ચલાવીને પોતાના નિર્ધારિત સ્થળે પહોંચે છે. ગામના કોઈ વ્યક્તિને પોતાના વ્યવસાય, મજૂરી અને શહેરમાં અથવા તો ગામની બહાર કોઈ કામ અર્થે જવાનું હોય ત્યારે ભારે મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે. આજે પણ વિકાસશીલ દેશમાં એવા ગામડાઓ જોવા મળી રહ્યા છે જ્યાં રહેતા લોકોને હજુ પણ પ્રાથમિક સુવિધાઓ માટે કેટલી રાહ જોવી પડશે તે પણ અહીં સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે. જે રીતે રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ભૂકી ગામમાં રહેતા લોકો આટલા વર્ષોથી તકલીફો વેઠતા જોવા મળી રહ્યા છે, ત્યારે એક વસ્તુ સ્પષ્ટપણે કહી શકાય કે છે આજે પણ ઘણા ખરા ગામો એવા જોવા મળે છે જેમાં આજે પણ લોકો પ્રાથમિક સુવિધાઓ માટે વલખા મારતા જોવા મળી રહ્યા છે. ત્યારે સરકાર દ્વારા ભૂખી ગામમાં રહેતા લોકો માટે તાત્કાલિક અસરથી સુવિધાઓ પૂરી પાડવી જોઈએ તે ખાસ જરૂરી બન્યું છે. અલ્પેશ ત્રિવેદી, લાઈવ ગુજરાત ન્યૂઝ, ધોરાજી.